તો અન્ય સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં એક જનસભાને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂળ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધતા 5 ગેરંટી પણ આપી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દેશની આઝાદી બાદ 50 વર્ષ સુધી કોંગ્રેસના પરિવારે જ સરકાર ચલાવી, પરંતુ કોંગ્રેસ શાસનમાં પૂર્વ ભારતને માત્ર ગરીબી અને પલાયન જ મળ્યું છે. બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ, ઓરિસ્સા કે પછી આંધ્રપ્રદેશ હોય, કોંગ્રેસ અને ઇન્ડિયા અલાયન્સના પક્ષોએ પૂર્વ ભારતને પછાત જ છોડી દીધું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2014માં તમે મોદીજીને તક આપી. મોદીજીએ નિર્ણય કર્યો કે તે દેશના પૂર્વ ભાગને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવશે. આજ ટીએમસી સરકાર મેં હમારી બહેને સુરક્ષિત નહીં હૈ. યહાં મહિલાઓ પર અત્યાચાર હો રહે હૈ. સંદેશ થાલી મેં ક્યાં હુઆ પૂરે દેશને દેખા. બેટીઓ કે ગુનાગારો કો બચાને મેં ટીએમસી કી પૂરી સરકાર લગ ગઈ. કોર્ટ કો દખલ દેના પડા. આજ આરોપી સીબીઆઈ કી ગિરફ્ત મેં હૈ. લેકિન ટીએમસી અભી ભી ઉસકે લીએ બેટિંગ કર રહી હૈ. સાથીઓ, ટીએમસી સરકાર કેન્દ્ર કી યોજનાઓ મેં ભી લૂટ ખસોટ કી પૂરી કોશિશ કર રહી હૈ. ભાજપા સરકાર ગરીબો કો પ્રધાનમંત્રી આવાસ દેતી હૈ. લેકિન યહાં ટીએમસી સરકાર કેવલ ઉની લોગો કો પૈસા રિલીઝ કરતી હૈ. યા તો વો ટીએમસી સે જુડે હૈ, યા તો ટીએમસી વાલો કો કટ દેતે હૈ. દૂસરે ગરીબો કો યે લોગ હમારી યોજનાઓ કા લાભ નહીં મિલને દે રહે. હમને હર ઘર જલ પહોંચાને કે લીએ જલ જીવન મિશન શરૂ કિયા. બંગાળ સરકાર ઉસમેં ભી ભ્રષ્ટાચાર કર રહી હૈ. યે રાજનીતિક ફાયદે કે લીએ બંગાળ કી જનતા કો પાણી કે લીએ તડપા રહે હૈ. ટીએમસી ને ગોટાલો કો અપના ફૂલ ટાઈમ બિઝનેસ બના લિયા હૈ. સાથીઓ, કોંગ્રેસ હો, લેફ્ટ હો યા ઇન્ડિયા અલાયન્સ કી કોઈ ઓર પાર્ટી, ભ્રષ્ટાચાર ઇનકા કોમન કેરેક્ટર હૈ. ઇન્ડી ગઠબંધન કી જ્યાદા પાર્ટીયા છિપકર ગોટાલે કરતી હૈ. લેકિન ટીએમસી ગોટાલો કી ઓપન ઇન્ડસ્ટ્રી ચલાતી હૈ. યહાં કા લોટરી સ્કેમ ભી ઇસકા ઉદાહરણ હૈ. બંગાળ કી જનતા યહાં લોટરી ગોટાલે મેં અપની મહેનત કી કમાઈ ગંવા ચુકી હૈ. ઇસકા નુકસાન બંગાળ કા યુવા ઉઠા રહા હૈ. ઇસ લોટરી ગોટાલે કે પીછે ઇસ લોટરી ગોટાલે કે પીછે કોણ હૈ? કોણ હૈ? કોણ હૈ?
इस लॉटरी घोटाले के पीछे हैं टीएमसी के करप्ट नेता और ये दूर दूर तक फैले हुए हैं। लेकिन टीएमसी सरकार उन्हें भी बचा रही है। कांग्रेस का भ्रष्टाचार, कांग्रेस का परिवारवाद और कांग्रेस का तुष्टीकरण और दूसरे वाम लेफ्ट लेफ्ट का अत्याचार और अनार्की, इन सारों को मिला दें, ये सारी बुराइयों को एक जगह पे इकट्ठी कर दें, तब बनती है अकेली टीएमसी। कांग्रेस लेफ्ट और टीएमसी ने बंगाल को कैसे तबाह किया, हमारा हावड़ा इसका साक्षी है। साथियों, मोदी देश की गरीब दलित पिछड़ा आदिवासी की सेवा करने के लिए परमात्मा ने उसे इस धरती पर जन्म दिया है। आप याद करिए, पहले पार्टियां आपका वोट तो ले लेती थी लेकिन सरकार बनने के बाद उनकी भाषा बदल जाती थी। आप नेता के पास जाते थे तो नेता कहता था तुम कौन हो। ये सोच, ये अप्रोच मोदी ने बदल दी है। आज केंद्र की बीजेपी सरकार हर देशवासी के दरवाजे पहुंच रही है। और इसलिए आज बंगाल के करोड़ों लोगों को मुफ्त राशन मिल रहा है ताकि कोई गरीब मां अपने बच्चों को भूखे देखने के लिए मजबूर न हो। मोदी मुफ्त राशन भेजता है क्योंकि गरीब का चूल्हा जलता है।